કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલ મીઠાઈ અને ફરસાણના વેચાણ સ્ટોલનો પ્રારંભ કરી આત્મનિર્ભર બની છે. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, તેમજ મહિલા મંડળના નવતર અભિગમથી સ્વાદ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંક્રમણ અનુભવતા મધ્યમ વર્ગના પરિવારોને આજીવિકા મળે એવા શુભ હેતુથી આધાર મહિલા મંડળની રચના કરી સશક્ત નારી શક્તિનો આધાર સૂત્રને સાર્થક કરવા પવિત્ર શ્રાવણ માસમાં આવનારા તહેવારોમાં શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ફરસાણ અને મીઠાઈ મહિલાઓ પાસેથી તૈયાર કરાવી હતી. મહિલાઓ દ્વારા જ સ્ટોલ પર વ્યાજબી ભાવે વેચાણ શરૂ કરવામાં આવેલ છે. આજ રોજ મંજુલાબેન કાના બારના વરદ હસ્તી રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. કેશોદ શહેરના અગ્રણીઓ એડવોકેટ અને નોટરી ડીડી દેવાણી, શ્રી પુરુષોત્તમ લાલજી ગૌશાળા, પ્રમુખ ભીખાલાલ ગોટેચા અને પારુલભાઈ કારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ આધાર મહિલા મંડળ સાથે જોડાયેલી તમામ મહિલાઓ વચ્ચે સમાનતાનું ધોરણ અપનાવીને જે કાંઈ પણ નફો થશે એ ખર્ચ બાદ કરીને તમામ મહિલા સદસ્યોને સરખા ભાગે વહેંચી આપવામાં આવશે. કેશોદ શહેરના સ્વાદરસીઓમાં મહિલાઓ દ્વારા ફરસાણ અને મીઠાઈ તૈયાર કરી વ્યાજબી ભાવે વેચાણ શરૂ કરવામાં આવતા ખુશી વ્યાપી ગઈ છે અને ઉત્સાહભેર ખરીદી કરવા લાગ્યા છે. કેશોદ આધાર મહિલા મંડળના રાખીબેન કારિયા, કીર્તિબેન દેવાણી, રિદ્ધિબેન સોડા અને કેટી દેવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.